હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બ્લેક બકનું રીડ નંબર 3, જેનું ટાઇટલ છે ફ્રેન્ડશીપ અ રેનબો ફોરેવર, એટલે કે મૈત્રીનું મેઘધનુષ્ય. બે મિત્રોની વાત થઈ છે અહીંયા. આપણે ભાષાંતરમાંથી જોઈશું કે આ વાર્તામાં એક નાયિકા છે જે પોતાની આ સ્ટોરી છે તે આપણને કહે છે, તો આપણે ભાષાંતરમાં ધ્યાન આપીશું. અ રિયલ લાઈફ સ્ટોરી, વાસ્તવિક જીવનની આ વાત છે. ગ્રોઈંગ અપ વિથ અ ફાધર ઇન રેલવેઝ મીન્સ મૂવિંગ ઓફન. વાર્તાની નાયિકા કહે છે કે રેલવેમાં કામ કરતા પિતાજી સાથે મોટું થવું, એટલે કે ઉછરવું, એટલે કે વારંવાર એક જગ્યાએથી બીજા જગ્યાએ ફરતા રહ્યું. ધીસ સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય ફિફ્થ સ્કૂલ. આઈ વોઝ ઓલવેઝ કન્સિડર એઝ અ ન્યૂ ગર્લ. હવે ભરૂચની આ મારી પાંચમી સ્કૂલ હતી અને હું દર વખતે નવી છોકરી જ ગણાતી હતી, એટલે કે નવી સ્કૂલમાં જવાનું થાય એટલે નવી છોકરી ગણાતી. વન્સ ઓર ટ્વાઇસ આઈ મેનેજ ટુ મેક ફ્રેન્ડ્સ, બટ બિફોર વી કુડ નો ઈચ અધર આઈ હેડ ટુ મૂવર ટુ અ ડિફરન્ટ સ્કૂલ અગેન એઝ અ ન્યૂ ગર્લ. હવે હું ભાગ્યે જ મારા એક બેને હું મિત્ર બનાવી શકતી, પરંતુ એકબીજાને અમે ઓળખીએ તે પહેલાં જ મારે બીજી સ્કૂલમાં એક નવી છોકરી તરીકે જવું પડતું હતું. હવે તમને પ્રશ્ન પૂછે છે કે મેક અ લિસ્ટ ઓફ ડિફિકલ્ટ ફેસ બાય અ બોય ગર્લ હુઝ પેરેન્ટ્સ હેવ અ ટ્રાન્સફરેબલ જોબ, એટલે કે જેના વાલીને બદલાતી નોકરી હોય, તેવા છોકરા છોકરીઓને કેવી મુશ્કેલી થાય છે તેની તમને યાદી બનાવવાનું કહે છે. આગળ જોઈએ વાર્તાની નાયિકા શું કહે છે. વન ડે ઇન ઓગસ્ટ ઇન 1967 આઈ સ્ટૂડ ઓન ધ ઇન ધ ડોરવે ઓફ માય ન્યુએસ્ટ ક્લાસરૂમ. 1967 ના ઓગસ્ટ મહિનામાં હું મારા નવા ક્લાસરૂમના દરવાજે ઊભી હતી. એઝ ઓલવેઝ માય સ્ટમક એઝ વિથ સમ અનનોન ફિયર. દર વખતની જેમ જ મને કોઈક અજાણ્યા ડરથી આજે પણ પેટમાં દુખતું હતું. આઈ શિવર્ડ એન્ડ ટ્રાય ટુ હોલ્ડ બેક માય ટીયર્સ, એટલે કે હું ધ્રુજતી હતી અને મારા આંસુઓ રોકવાનો પ્રયત્ન કરી રહી હતી. 35 બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટેર્ડ એટ મી. આઈ ટ્રાઈડ હાર્ડ ટુ કીપ માય આઈઝ ઓન ધ ફ્લોર ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક્સ. હવે 35 જેટલા છોકરા છોકરીઓની નજર મારી તરફ હતી અને હું તેઓની નજરને ટાળવા માટે, અવોઇડ કરવા માટે મારી નજરને જમીન પર રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. ધેન આઈ સો અ ગર્લ સ્માઇલિંગ લાઈક અ વાર્મ સનશાઇન એટ મી. સી એકચ્યુઅલી સીમ ટુ વેલકમ મી. ત્યારબાદ મેં એવી છોકરીને જોઈ જે મારી તરફ ખૂબ જ હુંફાળા સ્મિત સાથે જોતી હતી અને ખરેખર મને લાગ્યું કે તે મારું સ્વાગત કરી રહી હોય. વેન ધ ટીચર ટોલ્ડ મી ટુ સીટ નેક્સ્ટ મનીષા, માય ફ્રોઝન ટેરર બિગન ટુ મેલ્ટ મેલ્ટ. એટલે કે જ્યારે મારા શિક્ષકે મને મનીષાની બાજુમાં બેસવાનું કહ્યું ત્યારે મારો ફ્રોઝન ટેરર એટલે કે થીજી ગયેલો ભય મેલ્ટ કે ઓગળવાનું શરૂ કરી દીધું, અથવા ઓગળવા લાગ્યો. હવે વર્તન નાયિકા શું કહે છે. હાય આઈ એમ મનીષા. વર્તન નાયિકાને શું કહે છે. હાય આઈ એમ મનીષા. હર વોઇસ એટ વાર્મ રિંગ. પેલી છોકરી શું કહે છે કે હાય મારું નામ મનીષા છે. તેના અવાજમાં ખૂબ જ મીઠાશ અથવા માયાળું લાગતો હતો. હર ફેસ વોઝ લોંગ. તેનો ચહેરો છે તો થોડોક લાંબો હતો. હર આઈઝ વેર ડાર્ક એન્ડ સોફ્ટ, હેર લોંગ એન્ડ બ્રાઉનિશ. તેની આંખો ડાર્ક હતી, એટલે કે થોડીક કાળાશ પડતી હતી, અને તેના વાળ લાંબા અને બ્રાઉન કલરના હતા. આગળ જોઈએ. એન આઈ એન્ડ આઈ લર્ન બાય ધ એન્ડ ઓફ ધ ડે ધેટ હર હાર્ટ વોઝ 24 કેરેટ ગોલ્ડ. અને દિવસના અંતે મને જાણવા મળ્યું કે મનીષાનું હૃદય 24 કેરેટ સોના જેવું શુદ્ધ છે. સી હેલ્પ મી વિથ અસાઇનમેન્ટ્સ, ઇન્ટ્રોડ્યુસ્ડ મી ટુ હર ફ્રેન્ડ્સ પ્રેઝિંગ મી. પન્ની ઇઝ અ ગ્રેટ રિયલ નાઇસ ગર્લ. ઓન ધ વેરી ફર્સ્ટ ડે એન અનસ્પોકન પ્રોમિસ હેડ બીન મેડ. મનીષા એન્ડ આઈ ન્યૂ વી
વુડ બી બેસ્ટ ફ્રેન્ડ્સ. હવે તેણી મને છે અસાઇનમેન્ટમાં પણ મદદ કરતી અને પોતાના મિત્રોને મને ઓળખાણ પણ કરાવતી. તેને કહેતી કે પન્ની છે તે ખરેખર ખૂબ જ સારી છોકરી છે. તો વાર્તાના નાયકનું નામ પન્ની છે. તો અને ત્યારબાદ ઘણા બધા એવા પ્રોમિસ થયા અને મને એવું થયું કે અમે ખૂબ જ સારા મિત્ર બનીશું. આગળ જોઈએ, બોથ ઓફ અસ વુડ ઓલવેઝ મૂવ ટુગેધર આઉટ ઓન ધ સાયલેન્ટ રેલવે ટ્રેક ઓર ઇન ધ ગાર્ડન બિહાઇન્ડ ધ સ્કૂલ. એટલે કે સ્કૂલ પૂરી થાય ત્યારબાદ અથવા સ્કૂલની પાછળના ભાગમાં જે પણ કાંઈ બગીચો હતો ત્યાં અને રેલવે પાટા ઉપર હંમેશા અમે ફરવા જતા હતા. વી એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ ઇન ધ વેકેશન, ડીડ કેમ્પિંગ ઇન માઉન્ટ આબુ એન્ડ પાર્ટિસિપેટ ઇન નવરાત્રી ફેસ્ટિવલ. કે વેકેશનમાં અમે જંગલમાં પણ ભમતા ઘૂમવા જતા અને માઉન્ટ આબુ તેમજ માઉન્ટ આબુમાં રોકાતા પછી નવરાત્રી જેવા મહોત્સવ પણ ભાગ લેતા હતા. સી વોઝ ટોલ એન્ડ સ્લીમ, આઈ વોઝ શોર્ટ એન્ડ પ્લમ્પ. હવે મનીષા છે તે ખૂબ જ સ્લીમ એટલે કે પતલી હતી અને ઊંચી પણ હતી અને હું છે તે થોડીક ભરાવદાર અને શોર્ટ એટલે કે ઠીંગણી હતી. સી વોઝ ગુડ એટ મેથ, આઈ લાઈક રીડિંગ નોવેલ્સ. હવે તેણી ગણિતમાં સારી હતી અને મને નોવેલ વાંચવાનું ગમતું હતું. સી વોઝ અ ગુડ એથ્લેટ એન્ડ ડ્રેગ્ડ મી ઇન ટુ સમ ગેમ્સ. અને તે એક રમતવીર પણ હતી અને તે મને ઘણી બધી રમતોમાં દોરી પણ જતી હતી અથવા ખેંચી પણ જતી હતી. વી વોકડ એન્ડ સેંગ એન્ડ ક્વેરેબલ એટ વેપ્ટ એન્ડ એટ સેટ ટુગેધર ઓન વન બેન્ચ. અમે વાતો કરતા, ગીતો ગાતા, રડતા પણ અને છતાં પણ એક બેન્ચમાં જ બેસતા હતા. થ્રી યર ફ્લ્યુ બાય ધ મિરેકલ યર્સ ફિલ્ડ વિથ ફન, ગ્રોથ, ડિસ્કવરી એન્ડ ઇન્ટેન્શન ફિલિંગ્સ. હવે ત્રણ વર્ષ છે તે ખૂબ જ આનંદથી વીતી ગયા અને આ ત્રણ વર્ષમાં આનંદ ખૂબ જ વિકાસ અને લાગણીઓથી ભરપૂર હતા. મનીષાઝ ફાધર ગોટ અ પ્રમોશન એન્ડ ધે હેડ ટુ મૂવ ટુ અસામ. અસામ હવે મનીષાની જે મનીષાના પિતા હતા તેને હવે પ્રમોશન મળી જાય છે પોતાની જોબમાંથી. એટલે તેઓ અહીંયાથી છોડી અને પોતે આસામમાં રહેવા માટે જતા રહે છે. તો આ વખતે મનીષા છે તે ત્યાંથી પન્નીને છોડી અને જાય છે. તો અહીં સુધી આપણે જોયું કે જેના વાલી હોય તેને બધી નોકરી આવી કરતા હોય તો એને મને ઘણી બધી મુશ્કેલીઓ પોતાના બાળકને પડતી હોય છે. આગળનો પેરેગ્રાફ જોઈએ. એઝ અ પ્રોમિસ્ડ, મનીષા એન્ડ આઈ રોટ ઓકેશનલ લેટર. પ્રોમિસ પ્રમાણે હું અને મનીષા પ્રસંગોપાત લેટર એટલે કે પત્રો લખતા હતા. લોંગ ડિસ્ટન્સ ફોન કોલ્સ વેર આઉટ ઓફ ક્વેશ્ચન ઇન ધોઝ ડે. અને તે દિવસોમાં જે ટેલિફોન હોય તેનો કોઈ પણ જાતનો પ્રશ્ન હતો જ નહીં, કારણ કે ટેલિફોન હતા જ નહીં ત્યારે. એટલે માટે એને કહે છે કે ટેલિફોનનો કોઈ પ્રશ્ન હતો નહીં. હર લાસ્ટ લેટર કેમ વેન આઈ વોઝ ઇન TYBSE. સી હેડ ફોલન ઇન લવ વિથ અ ડોક્ટર. સી મેરીડ હિમ એન્ડ જસ્ટ ગીવન બર્થ ટુ અ બ્યુટિફુલ બેબી ગર્લ. તેનો છેલ્લો પત્ર જ્યારે હું TYBSEમાં હતી એટલે કે BSEના ત્રીજા વર્ષમાંથી ત્યારે આવ્યો હતો અને તેણી એક ડોક્ટરના પ્રેમમાં પડી હતી અને તેણે લગ્ન કર્યા અને એક બાળકીને જન્મ પણ આપ્યો હતો. આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ. આઈ રોટ બેક ઇમિડિયટલી બટ ડીડન્ટ ગેટ એની આન્સર. મેં તરત જ તેને પત્ર લખ્યો હતો પરંતુ મને કોઈ પણ જાતનો એનો આન્સર મળ્યો ન હતો. આઈ રોટ અગેન એન્ડ અગેન. મેં ઘણી વખત એને પત્ર લખ્યા, વારંવાર હું એને પત્ર લખતી. ફાઇનલી માય લેટર્સ વેર રિટન વિથ અ સ્ટેમ્પ એડ્રેસ અનનોન. અને આખરે મારા પત્રો બધા છે તે પાછા આવ્યા અને તેમાં લખેલું હતું કે તમે જે પત્રો મોકલો છો તેનું સરનામું છે તે અજાણીતું છે, એટલે કે ત્યાં સરનામા ઉપર કોઈ રહેતું નથી. હાઉ વરીડ અબાઉટ હર. હું એના વિશે મને કેટલી બધી ચિંતા થતી હતી અથવા હું ચિંતિત હતી. ટુ બી મેરીડ એટ ધ એજ ઓફ 19 એન્ડ હેવ અ બેબી, આઈ ન્યૂ શી વુડ બી અ વન્ડરફુલ મધર. તેણીએ